હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચાલુ વર્તમાનકાળ શીખવાનો છે. વર્તમાનકાળમાં સાદો વર્તમાનકાળ આપણે શીખા, હવે આપણે ચાલુ વર્તમાનકાળ શીખીએ છીએ. તો કોઈ પણ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે અત્યારના સમયે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું છે તો એના માટે થઈને ચાલુ વર્તમાનકાળ વપરાય છે. સામાન્ય રીતે ચાલુ વર્તમાનકાળની અંદર કેટલાક સમયદર્શક શબ્દો જેમ કે નાવ, ચાલુ વર્તમાનકાળ છે તો એની અંદર સમયદર્શક શબ્દો જે વપરાય છે એ બધા કેવા છે? તો કે એક તો જે છે નાવ, અથવા તો છે એટ પ્રેઝન્ટ, બરોબર. આ પ્રકારના ચાલુ વર્તમાનકાળની અંદર શબ્દો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાક્ય રચનાની દ્રષ્ટિએ આપણે સાદા વર્તમાનકાળ વખતે પણ જોયું હતું કે કોઈ પણ વિધાન વાક્ય છે એની અંદર રચના છે એ એફર્મેટિવ વાક્ય, એટલે કે હકાર વાક્ય છે, એ બનાવતી વખતે સૌથી પહેલા વહેલા સબ્જેક્ટ મૂકવામાં આવે છે. ચાલુ વર્તમાનકાળ બનાવીએ ત્યારે સબ્જેક્ટ મૂકીએ ત્યારે એની સાથે એમ, ઇસ કે આર આ ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જે ક્રિયાપદ આપ્યું હોય એ ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવે છે. આના માટેનો જે બીજો શબ્દ છે એને વી ફોર પણ કહેવામાં આવે છે, કે ક્રિયાપદને આઈએનજી લાગ્યું હોય ત્યારે ચાલુ વર્તમાનકાળનું રૂપ બનતું હોય છે. એ મૂક્યા પછી વાક્યની અંદર જે અધર વર્ડ્સ અથવા તો ઓબ્જેક્ટ ટાઈપો હોય એ ઓબ્જેક્ટ મૂકીને વાક્ય પૂરું કરવાનું છે. હવે તમારા મગજની અંદર આવો પ્રશ્ન થવો જોઈએ કે તમે અહીંયા ઓપ્શનની અંદર આ ત્રણ આપ્યા, કયા કયા ત્રણ આપ્યા? એક એમ આપ્યું, એક ઇઝ આપ્યું, ત્રીજું આર આપ્યું. તો હવે અમારે પસંદ કેમ કરવા? સ્વાભાવિક રીતે તમે ઓક્ઝિલિયરી વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો ભણ્યા છો ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવી જ છે કે જ્યારે આઈ આવ્યો હોય તો આઈની સાથે એમ સ્પેશિયલ વસ્તુ છે, આઈ જે થોડોક ચાગલો છે, સમજા? એટલે આઈ શું કે મારે બધીએ કેપિટલ જોશે અને મારી સાથે બધે સ્પેશિયલ ક્રિયાપદ જોશે, એટલે આઈ સાથે હંમેશા એમ આવે. અને આએ એવી શરત મૂકી હતી કે મારી સાથે જો એમ આવે તો હું બીજા કોઈની સાથે એમને આવવા દઈશ નહીં, એટલે આઈની સાથે હંમેશા એમ આવશે. પછી તો કે કોઈ પણ સિંગ્યુલર એટલે કે એક વચન હોય, અથવા તો હી શી ઇટ હોય, આવું જ્યારે વાક્યની અંદર વપરાયેલું હોય એની સાથે ઇઝ આવશે, આઈની સાથે એમ આવશે. સિંગ્યુલર એટલે કે એક વચન, અથવા તો હી શી ને ઇટની સાથે એ ઇઝ આવશે. અને જ્યારે વાક્ય બહુવચનની અંદર હશે અથવા તો વી યુ અને ધે હશે, આવું જ્યારે વાક્યની અંદર વપરાણું હશે ત્યારે એની સાથે આર આવશે. ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ તો બધામાં લાગુ પડશે, બરોબર. એટલે કે સાદો ચાલુ વર્તમાનકાળ બનાવવાનો હોય, ચાલુ વર્તમાનકાળને અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, CONTINUOUS, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરોબર. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ બનાવવાનો હોય ત્યારે શબ્દ વપરાય છે નાવ અથવા તો એટ પ્રેઝન્ટ. એફર્મેટિવ વાક્ય બનાવવું હોય એટલે કે હકાર વાક્ય જ્યારે બનાવવું હોય આવા સમયે વાક્યના અંદર એમિઝાર અથવા તો ક્રિયાપદ એની સાથે વર્બ જે આપ્યું છે, ક્રિયાપદ જે આપ્યું છે એનો
વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળનું રૂપ એટલે કે વર્તમાન કૃદંત ક્રિયાપદને આઈએનજી લાગ્યું હોય એનો ઉપયોગ કરવામાં આવે છે। આટલી વસ્તુ તમને સ્પષ્ટ થઈ ગઈ હશે, બરોબર છે। હવે આપણે થોડાક વાક્યો જોઈએ, એ વાક્ય ઉપરથી તમે એ વસ્તુ વધારે સારી રીતે સમજી શકશો। દાખલા તરીકે આઈ એમ સ્ટડીંગ નાઉ, હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું અથવા કરી રહી છું, પણ અહીંયા જો આઈની જગ્યાએ રીટા વાપરવું હોય તો રીટા એમ ન વપરાય, પણ રીટા એક વચન થયું, શી થયું, તો એની સાથે શું આવશે, ઇઝ સ્ટડીંગ નાઉ। પણ એની સાથે જો ધ્યેય વાપરવું હોય તો ધ્યેયની સાથે હંમેશા આર આવશે, અહીંયા ધ્યેય છે તો ધ્યેયની સાથે શું આવશે, આર આવશે, તો ધ્યેય આર સ્ટડીંગ નાઉ। દાખલા તરીકે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા હો તો પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતી વખતે હંમેશા આ બધા પ્રકારના વાક્યોનો ઉપયોગ થાય, કે એની અંદર શું કરે છે, તો કે કોક ટીવી જોવે છે, તો મિસ્ટર તારક, તો મિસ્ટર તારક એક જણ છે, તો ઇઝ વોચિંગ ટીવી, બરોબર, તો એક જ વ્યક્તિ છે તો એના માટે તેને ઇઝ આપ્યું। પણ જો ત્યાં આપ્યું હોય કે ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન બહુવચન છે, તો આર વોચિંગ ટીવી। હવે તમે એક વસ્તુ સમજી શકો છો, મેં તમને જ્યારે એકવચન બહુવચન એટલે કે સિંગ્યુલર ને પ્લ્યુરલ શીખવ્યું હતું, તો એ વસ્તુ ડાયરેક્ટલી તમને ક્યાંય નથી પૂછાવાની કે સિંગ્યુલરનો ઉપયોગ શું, નામ શું થયું, તે શું, પણ તમે જ્યારે આ બધી વસ્તુ કરો છો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે કોણ સિંગ્યુલર છે એટલે કે કોણ એકવચન છે, કોણ પ્લ્યુરલ છે એટલે કે કોણ બહુવચન છે, બહુવચન હોય તો શું કરવાનું છે, એકવચન હોય તો શું કરવાનું છે, આ બધી વસ્તુની જુદી જુદી રીતે આપણને ખબર પડતી રહેતી હોવી જોઈએ। એટલા માટે થઈને આ બધી વસ્તુ શીખવી જરૂરી હોય છે, બરોબર। તો આટલી વસ્તુ સમજાણી કે ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બનાવવાનું હોય તો એનું એફર્મેટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય, હકાર વાક્ય બનાવવાનું આવે ત્યારે ક્રિયાપદ તરીકે એમ ઇઝ કે આર, ત્રણમાંથી કોઈ પણ એક જ લેવાના હો, બધાને સાથે લેશો તો એ લોકો અંદર અંદર ઝઘડો થશે, ત્રણમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું। હવે પસંદ કોના આધારે થશે, હંમેશા સબ્જેક્ટના આધારે પસંદ થાય, સબ્જેક્ટ જ્યારે આઈ હોય ત્યારે એમ એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે, સિંગ્યુલર હોય એટલે કે એક વચનનું નામ હોય જેમ અહીંયા મિસ્ટર તારકનું નામ છે એવું હોય, અથવા તો હી શી કે ઈટ આપેલું હોય તો એની હારે આવશે ઇઝ, જ્યારે પ્લ્યુરલ છે બહુવચન છે અથવા તો વી યુ ધે છે તો એની સાથે શું આવશે આર, જેમ કે અહીંયા છે ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી। હવે એમાં એની જગ્યાએ નામ પણ હોય કે રીટા એન્ડ મીના, તો રીટા એન્ડ મીના કરતા થયો તો એ રીતે બે જણા થયા એટલે કે બહુવચન થયું એટલે કે પ્લ્યુરલ થયું તો એની સાથે આવશે આર વોચિંગ ટીવી, બરોબર છે। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે બહુ સહેલો કાળ છે, જો અહીંયા આપ્યું છે પ્રથમ પુરુષ એટલે કે આઈ હોય તો આઈ એમ પ્લેઇંગ, વી હોય તો વી આર પ્લેઇંગ, કારણ કે આપણે એ વસ્તુ શીખી જ ગયા કે આઈની સાથે હંમેશા એમ આવવાનું છે, વીની સાથે હંમેશા શું આવવાનું છે, આર આવવાનું છે, યુની સાથે આર આવવાનું છે, પાછું યુની સાથે આર જ આવવાનું છે, એટલે કે એક વચનનું યુ હોય કે બહુવચનનું યુ હોય એની સાથે હંમેશા આર જ આવવાનું છે। એઝ વી સી સો ઇટ રાઇટ નાવ, કે હી શી અને ઇટ હોય તો એ ત્રણેયની સાથે હંમેશા ઇઝ આવવાનું છે, જ્યારે કે ધેની સાથે આર આવવાનું છે, બરોબર છે। આટલી વસ્તુ છે એ તમને સમજાઈ ગઈ હશે। હવે આપણે આગળ વાક્ય જોઈએ કે વી આર પ્લેઇંગ ક્રિકેટ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, બર્ડ્સ આર ફ્લાઇંગ, તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે જ્યારે વાક્યની અંદર નાવ, લુક, લિસન, હિયર અને સી, આ ખાસ યાદ રાખવાનો નિયમ છે
કે જ્યારે જ્યારે વાક્યની અંદર આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હશે ત્યારે હંમેશા ચાલુ વર્તમાન કાળ જ આવશે. આ પાંચ વસ્તુ છે એ ભૂલવાની જ નહીં. કે આપણે કોઈને એમ કહેતા હોય કે જો પેલું પક્ષી ઉડી રહ્યું છે, તો એ ભૂતકાળમાં ન હોઈ શકે, એ હંમેશા શેમાં હોય, વર્તમાન કાળની અંદર જ હોય. એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર આ વસ્તુ છે એ ઉપયોગમાં આવશે. ખાસ યાદ રાખવાની આટલી વસ્તુ, બરોબર છે? ચાલો હવે આપણે એમાં આગળ વધીએ. આગળ એની અંદર જોવાનું છે ત્યારે આપણે હવે એના નકાર વાક્ય, નકાર વાક્ય જોવાના છે, એટલે નેગેટિવ સેન્ટેન્સ જોવાના છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નેગેટિવ સેન્ટેન્સ કરવામાં આપણે ડૂડસને બોલાવવા પડ્યા અને બહુ આપણને તકલીફ પડી હતી. એટલે આની અંદર આપણે પહેલેથી કીધું કે ભાઈ અમે બહુ જાજી માથાકૂટ નહીં કરી, એવો તમે શાંતિથી નેગેટિવ કરી જવાના છો તો જ અમને તમારી યાર મજા આવશે. એટલે એ લોકો કે હા કાંઈ વાંધો નહીં, કે અમે શાંતિથી નેગેટિવ કરી જશું. એટલા માટે થઈને નેગેટિવ કરવા માટે માત્ર નોટ જ મૂકવાનું છે, બાકી કોઈ જ ફેરફાર કરવાનો નથી. એટલે સેન્ટેન્સ તમને આપ્યું હતું કે આઈ એમ રીડિંગ નાવ, તો નેગેટિવ કરવાનું હોય ત્યારે આઈ એમ નોટ રીડિંગ. વી આર જમ્પિંગ, તો નેગેટિવ કરવાનું હોય ત્યારે વી આર નોટ જમ્પિંગ. જાજી કાંઈ લપન છપન કરવાની નથી. એટલે બહુ જ સહેલું નકાર વાક્ય છે કે જ્યારે જ્યારે વાક્યને નેગેટિવ બનાવવાનું હોય ત્યારે શું કરવાનું, તો કે વાક્યની અંદર સેન્ટેન્સ જે આપ્યું હોય, નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું હોય ત્યારે સૌથી પહેલા વહેલા સબ્જેક્ટ ભાઈ તો આવીને બેસી જ જશે ગણપતિની જેમ, પછી એમ ઇઝ આર આવશે, એમ અથવા ઇઝ અથવા આર, ત્રણેયમાંથી એક જ પસંદ કરવાનું છે. પછી મિસ્ટર નોટ ખાલી મૂકી દેવાનું, એ નોટ મૂકી દઈએ એટલે તરત જ તે ક્રિયાપદને આઈએનજી લગાડેલું રૂપ મૂકી દેવાનું. પછી તરત જ અધર વર્ડ્સ અથવા તો ઓબ્જેક્ટ જે કંઈ મૂકવાનું હોય એ મૂકીને વાક્ય પૂરું કરી દેવાનું. એટલે કે જે વાક્ય આપ્યું છે, દાખલા તરીકે આ વાક્ય છે, તો આ વાક્યની અંદર આપણે એ વસ્તુ જોવાની કે આમાં નેગેટિવ કરવું હોય તો શું કરવાનું. તો કે અહીંયા આપ્યું છે કે આઈ એમ સ્ટડીંગ નાવ, આઈ એમ સ્ટડીંગ નાવ, તો એનું જ્યારે આપણે નેગેટિવ કરવાનું છે ત્યારે બાજુમાં થઈ જશે કે આઈ એમ નોટ સ્ટડીંગ નાવ, કે ભાઈ હું કોઈ અત્યારે અભ્યાસ કરતો નથી. તો નેગેટિવ કરવું હોય ત્યારે તરત જ થઈ જશે કે આઈ એમ નોટ સ્ટડીંગ નાવ. ખૂબ સિમ્પલ વસ્તુ છે. પછી શું છે, રીટા ઇઝ સ્ટડીંગ નાવ, તો એની અંદર આવશે રીટા ઇઝ નોટ સ્ટડીંગ યુ નાવ, બરોબર? એટલે એવી જ રીતે બધા વાક્ય કરવાના છે. કે દાખલા તરીકે ધે આર સ્ટડીંગ નાવ, તો અહીંયા થઈ જશે કે ધે આર નોટ સ્ટડીંગ નાવ. મિસ્ટર તારક ઇઝ વોચિંગ ટીવી, તો મિસ્ટર તારક ઇઝ નોટ વોચિંગ ટીવી. ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી, તો ચિલ્ડ્રન આર નોટ વોચિંગ ટીવી. મીના એન્ડ રીટા આર વોચિંગ ટીવી, તો મીના એન્ડ રીટા આર નોટ વોચિંગ ટીવી. એટલે કે જે સેન્ટેન્સ બનાવવાનું હોય એમાં એમિઝ આરની સાથે નોટ મૂકી અને વાક્યને ક્રિયાપદ જેમ આવતું હોય એમ બનાવી અને મૂકી દેવાનું રહેશે. પછી તો કે જેટલું ઇઝી વિધાન વાક્ય રહે, નકાર વાક્ય છે, એટલું જ ઇઝી પ્રશ્નાર્થ વાક્ય છે. કે આઈ એમ પ્લેઇંગ હોકી, તો ખાલી ફેરફાર શું કરવાનો, તો કે વર્બને આગળ લઈ લેવાનું. એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આઈ એન ટી ડબલ આર ઓ જી એ ટી આઈ વી, ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર શું થશે, તો કે સાવ જ સહેલું છે. સૌથી પહેલા વહેલા તો એમ ઇઝ
કે આ ત્રણમાંથી જેનો ઉપયોગ કરવાનો હોય એનો ઉપયોગ કરી અને બાજુમાં સબ્જેક્ટ ભાઈને બેસાડી દેવાનો, ખાલી ઉલટસુલટ જ કરવાની છે. તો સબ્જેક્ટને બેસાડ્યા પછી ક્રિયાપદને આઈએનજી લગાડ્યું હોય એ ક્રિયાપદને આઈએનજી લગાડી દેવાનું છે. અને ત્યાર પછી અધર વર્ડ્સ અથવા તો ઓબ્જેક્ટ જે કંઈ મૂકવાનું હોય એ મૂકી અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. દાખલા તરીકે અહીંયા સેન્ટેન્સ છે કે આઈ એમ પ્લેઇંગ હોકી, બરાબર છે? તો એનું ઇન્ટ્રોગેટિવ કરીએ છીએ ત્યારે એમ આઈ પ્લેઇંગ હોકી? વી આર ફ્લાઇંગ કાઇટ્સ, તો આર વી ફ્લાઇંગ કાઇટ્સ? તો એકદમ સરળમાં સરળ વાક્ય રચનાઓ છે. ત્રણેય વાક્ય રચના છે એ આપણે ફરીથી જોઈએ તો એની અંદર બહુ સ્પષ્ટ આપ્યું છે કે ચાલુ વર્તમાન કાળ બનાવવાનો હોય તો વિધાન વાક્ય હોય તો સૌથી પહેલા વહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ મૂકવાનો, અથવા એમ ઇઝ કે આર ત્રણમાંથી કોઈ પણ એક મૂકવાનું, ત્રણેય નહીં પસંદ કરવાના પણ ત્રણમાંથી કોઈ પણ એક મૂકવાનું. ત્યાર પછી વર્બને આઈએનજી વાળું રૂપ મૂકી અને અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ અથવા તો ઓબ્જેક્ટ મૂકી દેવાનું. જ્યારે વાક્યની અંદર નકાર બનાવવાનું છે એવા સમયે આ જે એમિઝાર મૂકવાનું છે એ તો મૂકવાનું જ છે, પણ સાથે વચ્ચે વાક્યમાં નોટ મૂકી દેવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે આ બંનેની અંદર તમે જોશો કે કર્તા છે એ વાક્યની શરૂઆતની અંદર આવેલો છે, જ્યારે કે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા જે છે એ વચ્ચે આવી જાય છે અને આગળ છે એ ક્રિયાપદનો અડધો ભાગ આવે છે, ક્રિયાપદનો અડધો ભાગ પછી આવી જાય છે. એટલે કે આ એમિઝાર છે એ આગળ આવી જાય છે અને કર્તા છે એના પછી આવી જાય છે. આ બંનેના સ્થાનની ઉલટ સુલટ કરવાની હોય છે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યની અંદર. આ કર્તા અને આ ક્રિયાપદનો ભાગ, પહેલો ભાગ છે એની ઉલટ સુલટ કરવાની હોય. એટલે કે ક્રિયાપદનો પહેલો ભાગ એમ ઇઝ કે આરમાંથી કોઈ પણ એક, ત્યાર પછી કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ મૂકી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. તમને લોકોને ચાલુ વર્તમાન કાળ સરળતાથી સમજાઈ ગયો હશે.